આખરે રાજપૂતાણીઓને રણ મેદાનમાં આવવું પડ્યું. ગુજરાતભરમાં રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કચ્છ સૌથી વધુ ક્ષત્રિયોની વસ્તી ધરાવતા નખત્રાણા તાલુકો છે. ત્યારે નખત્રાણાના મણિનગર શિવ મંદિર ખાતે આખરે રાજપૂતાણીઓ રણ મેદાનમાં આવવું પડ્યું. રૂપાલાનો વિરોધ સાથે રૂપાલાના હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો. નખત્રાણા રાજપૂત સમાજ દ્વારા હજી સુધી કોઈ આવેદન પત્ર કે વિરોધ નોંધાયો નથી, ત્યારે આજે નખત્રાણા રાજપૂત ક્ષત્રિય મહિલાઓ મેદાનમાં આવી હતી. થઈને કે તમને કદાચ એમ કહું કે તમારા સમાજનું નામ મારે લેવું નથી, કે તમારી બેન દીકરીઓ વિશે કોઈ એમ બોલી જાય કે તમે ક્રાંતોને તમારી બેન દીકરીઓ રોટી વેટીનો વ્યવહાર કર્યો છે, તો તમને કેવું લાગે? અત્યારે ઉપર અમને શું વિચાર, અમારી લેડીઝો છે ને ક્ષત્રિયાણીઓ છત્રી ડેરામાં હાલે છે, અત્યારે કોઈ એની પગની પાણી પણ ના જોઈ શકે, એ બહેનો અત્યારે રોડ ઉપર આવી ગઈ છે. કે જે મહાસંમેલન રાજકોટમાં યોજાવાનું છે, ત્યાંથી અમે પાછા આવીએ પછી અમને ખબર પડે કે હવે અમને આગળ કેવું પગલું ભરવું, એ તો અમે અત્યારે ના કહી શકીએ, એ અમે પછી જાણ કરશું. ગામમાં રાજપૂતાણીઓ બધી ભેગી થઈ છે રૂપાલાનો પ્રચાર, વિરોધ પ્રચાર કરવા માટે. રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ માથે જે ટિપ્પણી કરી છે, એના માટે જ અમે ખાસ ઊભા થયા છીએ. આજે એ ટિપ્પણી અયોગ્ય નથી. એને શું જોઈને શું વિચારીને બોલ્યો છે? એને કાંઈ દરબારો વિશે કે કાંઈ રજવાડા વિશે જો ખબર ન પડતી હોય ને તો ન બોલાય. બહેનો દીકરીઓ બધાની છે, તારી બેન દીકરીઓ વિશે કોઈ કાંઈ બોલે તો તને કેવું લાગે? તારા સમાજમાં અમારી બેન દીકરીઓ વિશે બોલ્યો છે એટલે એને તો ટિકિટ રદ કરવી જ પડશે. સિંહની બહેનોને ઊભી કરી છે, હવે તો એની ટિકિટ રદ થવી જ જોઈએ ગમે તેમ કરીને. અમે જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે અમારું સંમેલન છોડશું નહીં. વિશે તો અમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે, તો એમને બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ કે શું બોલે છે. એમને ભારતીય આપણા ક્ષત્રિયોના ઇતિહાસની જો ખબર ના હોય તો બે લીટીના શબ્દો પણ આટલો વિદ્રોહ રૂપી શકે છે. એટલે આ નાની વાત જ નથી. આ જો સમાજ ગુજરાતમાં તો હવે કહેવાની જરૂર નથી, સંમેલનો ના પણ થયા હોત તો ગુજરાતમાં પુરુષોત્તમભાઈ રૂપાલા તો રદ જ છે.